नमस्कार ने गुजरात न्यूज़ में आपनु स्वागत छे ने તમારી સાથે હું છું ધ્રુવી સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવે તો કોરોનાની પગલે છેલ્લા 11 મહિનાથી બંધ કરાયેલ શિક્ષણ કાર્યને સરકાર દ્વારા ધોરણ 6-7 અને 8-9 પ્રત્યેક શિક્ષણ કાર્ય શરૂ કરવાની જાહેરાત કરાતા બારડોલી તાલુકામાં આવેલી 45 જેટલી જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓમાં તમામ પ્રકારની સુરક્ષાઓ સાથે શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। કોરોનાની મહામારીના પગલે દેશ આખો થંભી ગયો હતો ત્યારે અગત્યની બાબત ગણાતા એવા શિક્ષણ કાર્યને પણ સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યું હતું। છેલ્લા ઘણા મહિનાઓથી શિક્ષકો દ્વારા બાળકોને ઓનલાઈન અભ્યાસ આપવામાં આવતો હતો ત્યારે હાલ કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાતા સરકારે જાહેર કરેલી તમામ ગાઈડલાઈનના પાલન સાથે ધોરણ 6-7 અને 8-9 વિદ્યાર્થીઓને પ્રત્યેક અભ્યાસક્રમ શરૂ કરવાની જાહેરાત કરી હતી। ત્યારે આજ રોજ બારડોલી તાલુકામાં આવેલી જિલ્લા પંચાયત સંચાલિત 42 જેટલી શાળાઓમાં 4,314 જેટલા વિદ્યાર્થીઓને પ્રત્યેક શિક્ષણ કાર્ય આપવાની શરૂઆત કરવામાં આવી હતી। બારડોલીની તમામ સરકારી શાળાઓમાં બાળકોનું ટેમ્પરેચર, માસ્ક, સેનિટાઇઝર તેમજ વર્ગખંડમાં એક બેન્ચ પર એક બાળકને બેસાડી સોશિયલ ડિસ્ટન્સ જેવી તમામ સુરક્ષાઓને ધ્યાને લઈને શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। શૈલેશકુમાર બાઉભાઈ પટેલ, આચાર્ય પ્રાથમિક કુમાર શાળા, બારડોલી। કોવિડ-19ની મહામારીમાં છેલ્લા 11 મહિનાથી પ્રાથમિક શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ હતું ત્યારે અત્યારે ગુજરાત સરકારની ગાઈડલાઈન પ્રમાણે સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની બારડોલી તાલુકાની 42 જેટલી શાળાઓમાં 4,314 જેટલા બાળકોનું આજથી પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય જ્યારે શરૂ કરવામાં આવ્યું છે ત્યારે બારડોલી તાલુકાની તમામે તમામ 6-8 પ્રાથમિક શાળાઓમાં ગુજરાત સરકારની કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે દરેક શાળાની અંદર સેનિટાઇઝર અને માસ્ક અને યોગ્ય સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને બાળકોને શાળાની અંદર પ્રવેશ આપવામાં આવ્યો છે અને આજથી પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવેલ છે। વર્ગખંડની અંદર બાળકોને માસ્ક, સેનિટાઇઝર રાખીને, યોગ્ય ડિસ્ટન્સ રાખીને એક બેન્ચ પર એક બાળકને બેસાડીને આજથી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવેલ છે। ઇસ્માઇલ ગણિત પટેલ બોલું, તલાવડી પર રહું છું। આ સ્કૂલ લીમડા ચોક કુમાર શાળા પાસે છે, લીમડા ચોક પાસે કુમાર શાળા છે। હવે આ સ્કૂલ લોકડાઉનના લીધે બંધ હતી, પોયરાઓનું ભણતર ખરાબ થતું હતું। હવે સરકારે સ્કૂલ ચાલુ કરી એટલે પોયરાઓ બધા સ્કૂલમાં આવ્યા, મારો પોયરો પણ 7મામાં ભણે છે। હવે સ્કૂલમાં બધી જાતની સુવિધા છે, સેનેટાઇઝરથી લઈને માસ્કથી લઈને બધું કમ્પ્લીટ છે। તમામ ગાઈડલાઈનના પાલન સાથે ધોરણ 6-7 અને 8-9 વિદ્યાર્થીઓનું પ્રત્યેક શિક્ષણ કાર્ય શરૂ તો કરી દેવાયું છે, પરંતુ હાલ 50% જેટલા જ વિદ્યાર્થીઓના વાલીઓએ પ્રત્યેક શિક્ષણ માટે એનઓસી આપતા હજુ 50% બાળકોને ઓનલાઈન શિક્ષણ જ પૂરું પાડવામાં આવશે। ધર્મેશ કંસારા, એનએસ ગુજરાત ન્યૂઝ, બારડોલી। સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર 4ના ભાજપના ઉમેદવારો દ્વારા જેપી નગર સોસાયટી ખાતે ગ્રુપ મીટિંગ યોજવામાં આવી હતી। વર્ષોથી ભાજપનો ગડગડાતા વોર્ડ નંબર 4માં મતદારો ભાજપના જ ઉમેદવારોને જંગી બહુમતીથી જીત આપતા આવ્યા છે, ત્યારે આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ચારેય ચહેરાઓ નવા અને નિર્વિવાહિત મેદાને ઉતારવામાં આવ્યા છે। નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા જગદીશભાઈ પાટીલ, અમિતાબેન પટેલ, મનીષભાઈ આહિર અને ચંદ્રિકાબેન પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરાતા તેઓ દ્વારા વોર્ડના અલગ અલગ વિસ્તારમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે આજ રોજ વોર્ડ નંબર 4ના મુખ્ય વિસ્તાર ગણાતા જેપી નગર ખાતે તમામ ઉમેદવારોની ઉપસ્થિતિમાં ગ્રુપ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। જે મીટિંગમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ ચારેય ઉમેદવારોને આવકારી આ વખતની ચૂંટણીમાં નગરમાં સૌથી વધુ લીડથી તમામને જીત આપવા હાકલ કરી હતી। હું અમિતા પટેલ, હું વોર્ડ નંબર 4માંથી મારી પસંદગી થઈ છે। અમે 4 ઉમેદવારો લગભગ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છીએ, એમાં દરેક લોકો, દરેક વ્યક્તિઓનો સારો અમને પ્રતિભાવ મળે છે અને સારી રીતે એ લોકો અમને ઉત્સાહિત કરે છે, તો એ જોતાં અમને એવું લાગે છે કે ભાજપમાં ભાજપનો આ વખતે વિજય નક્કી જ છે, પરંતુ
અમારો વોર્ડ નંબર 4 જે અમે 4 ઉમેદવારો છે એ વધુ સૌથી મતથી અમે જીતીશું એવી પ્રકારનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. આજે સૌ ભેગા મળી જેપી નગર સોસાયટીમાં કે મેઘની તોરું ભેગું થયું છે અને એ જોતા લાગે છે કે આ જે ઉમેદવારો છે ભાજપના એ અમને સૌથી વધુ મતથી જીતાડશે જ અને જનતાનો જય જયકાર થશે. ભારતમાં છેલ્લા 10 દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને જનતા ત્રાહિમામ પોકારી ગયું છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ કોઈ રાહત નહીં મળે તેવા સંકેત આપ્યા છે. જો સૌથી પહેલાં તો ગુજરાત સરકાર તરીકે ગુજરાતના નાણામંત્રી તરીકે હું આપને કહીશ કે આખા દેશની અંદર અત્યારે પેટ્રોલ અને ડીઝલના જે વેટ છે એના ઉપરનો જે ટેક્સ છે એ આખા ભારતની અંદર ગુજરાતની અંદર ઓછામાં ઓછો છે. એટલે તમે બધા મીડિયામાં છાપાઓમાં કે ટીવીમાં જે જુઓ છો કે અન્ય શહેરો અન્ય રાજ્યોમાં પેટ્રોલ ડીઝલની જે કિંમતો છે એના કરતાં ઓછી કિંમત આખા ગુજરાતમાં અત્યારે આપણો વેટ ઓછો હોવાના કારણે આપણે પ્રજાને એ બોજો પડવા દીધો નથી. બીજી જે અગત્યની વાત છે કે ભારતમાં કુદરતી ક્રૂડ ઓઇલ કે વગેરે તેલ મળવાનું એ મર્યાદિત પ્રમાણમાં છે. ગઈકાલે જ માનનીય વડાપ્રધાનશ્રીએ જે માહિતી જાહેર કરી એ પ્રમાણે 85% કરતાં વધુ ક્રૂડ ઓઇલ આપણે પરદેશથી આયાત કરવું પડે છે. તો આવા સંજોગોમાં જે પહેલાં 51-52 ડોલરે બેરલની કિંમત હતી એ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ભાવ વધારો જે થયો અને બેરલની કિંમત 60 ડોલરથી પણ ઊંચી થઈ છે એટલે સ્વાભાવિક છે કે એની કિંમતમાં વધારો થયો છે. બીજું, કોરોનાની મહામારીમાં સરકારોની આવક આખા દેશમાં ઘટી ગઈ, પછી ભારત સરકાર હોય કે રાજ્ય સરકાર, અને ખૂબ મોટો જે ખર્ચો થયો એને ધ્યાનમાં રાખી માનનીય વડાપ્રધાનશ્રી આ બજેટમાં નિર્મલા સીતારામનજીએ ખેડૂતોને મદદરૂપ થવા જે કૃષિ ઉત્પાદનોને ભાવ સારા મળે એ માટે જે શેષ નાખી છે એમાં પેટ્રોલ ડીઝલ પણ આવે છે. પણ સામે ભારત સરકારે એક્સાઇઝ જે હતી ક્રૂડ અને પેટ્રોલ ડીઝલ ઉપરની કે ગેસ ઉપરની એમાં ઘટાડો કરી દીધો છે એટલે પ્રજા ઉપર કોઈ સીધો બોજો એક્સાઇઝનો વધારાનો આવ્યો નથી. એટલે હું ચોક્કસ કહી શકું કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે ક્રૂડના ભાવ વધ્યા એના કારણે પેરેલલ આ ભાવ વધ્યા છે. આપણે આશા રાખીએ કે આ ભાવ ઘટાડો ક્રૂડ ઓઇલનો દુનિયામાં ઝડપથી આવે. બીજું જે વડાપ્રધાનશ્રીએ કહ્યું એનો સ્પષ્ટ અર્થ છે કે આપણે ફક્ત પરદેશી તેલની આયાત ઉપર નિર્ભર રહીએ ચાલે નહીં. વડાપ્રધાનશ્રીએ સોલાર એનર્જીનું ખૂબ મોટું કામ આખા દેશમાં ચાલુ કર્યું છે. આપ સૌ જાણો છો એ પ્રમાણે ગુજરાતમાં પણ આપણે લગભગ 30,000 મેગાવોટ કરતાં વધુ મોટા સોલાર પ્લાન્ટ નાખી રહ્યા છીએ. એની જે વીજળી થાય એટલે સ્વાભાવિક છે કે પેટ્રોલ ડીઝલના જે પ્લાન્ટો ચાલતા હોય એ સોલાર ઉપર ચાલે એટલે એની ખપત ઘટે, બહારથી આયાત ઓછું કરવું પડે, કિંમતી વિદેશે ઊંડિયામણ પણ બચાવી શકીએ. આ બધું જે અગાઉ કોંગ્રેસે કર્યું હોત યુપીએ સરકારે તો આટલું તેલ આયાત ના કરવું પડ્યું એ રીતે વડાપ્રધાનશ્રીનું એ વિધાન આપણે સમજવું જોઈએ. હવે વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી ચારણકા અને બનાસકાંઠા જિલ્લામાં આપણે જાણીએ છીએ કે મોટા પ્રમાણમાં સોલાર પ્લાન્ટ નાખ્યા હતા. અત્યારે પણ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઈના નેતૃત્વમાં 30,000 મેગાવોટ કરતાં વધુ સોલાર વીજળીનું ઉત્પાદન આપણે કરી રહ્યા છીએ. આપણે ઘરે ઘરે નાગરિકો સોલર રૂફટોપ કરે એમાં પણ સબસિડી આપીએ છીએ. આમ ક્રૂડ ઓઇલની ખપત ઘટે, કિંમતી વિદેશી મૂંડિયામણ બચે એ આપણો હેતુ છે. એ વડાપ્રધાનશ્રીનું વિધાન હતું, એ બધાએ
प्राथमिक शाला में कोरोना एक साथ 11 केस सामे आया छे। एक साथ आटला केस सामे आवता शाला अन्य विद्यार्थी वाली फफड़ाट जोवा मळ्यो छे। शिक्षकों ने होम क्वारंटाइन कर ब्यूरो रिपोर्ट गुजरात न्यूज डीसा।